આદિવાસી સમાજના હીરો છેતરભાઈ વસાવા અને એના પરિવારને ભાજપ ડરી જવાના કારણે, એમને ખબર છે કે લોકસભાની ચૂંટણીમાં છેતરભાઈ વસાવા ભાજપને હરાવી દેશે, એટલા માટે થઈને એના ઉપર ખોટા કેસ કરી અને આજે 1.5 મહિના જેટલો સમય થયો એ આદિવાસી બહેનને ભાજપે જેલમાં નાખ્યા છે. આજે છેતરભાઈ વસાવા આત્મસમર્પણ, હજારોની સંખ્યામાં એના સમર્થકો આવી અને પોલીસને હાજર થયા ખબર પડી, તો છેતરભાઈ વસાવા આજે હાજર થયા છે. ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવે છે, ભાજપ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે, અને જે રીતે આદિવાસી સમાજના વ્યક્તિઓને પણ ભાજપે ટાર્ગેટ કર્યા છે, જે આદિવાસી સમાજ માટે બોલતા હોય એવાને પણ ભાજપે ટાર્ગેટ કરીને ખતમ કરવાનું નક્કી કર્યું છે, ત્યારે આજે છેતરભાઈ વસાવા હાજર થયા એ પહેલા એમણે વિડીયોમાં પણ સ્પષ્ટ કહ્યું કે ભાજપે એમને ડરાવવાની કોશિશ કરી છે, ધમકાવવાની કોશિશ કરી છે, લોભ લાલચ આપવાની કોશિશ કરી છે. જે રીતે 5-5 ધારાસભ્યો અત્યાર સુધી અકબંધ રહ્યા, એમાંથી એક ધારાસભ્યને ભાજપે ડરાવી ધમકાવી કે મજબૂરીનો લાભ ઉઠાવીને રાજીનામું અપાવડાવ્યું, એવી જ રીતે છેતરભાઈને પણ ભાજપ અત્યારે ખૂબ કોશિશ કરી છે. પણ છેતરભાઈ આદિવાસી સમાજનો હીરો છે, બિરસા મુંડા ભગવાન જે રીતે આદિવાસી સમાજ માટે લડતા હતા એવી જ રીતે છેતરભાઈ અત્યારે લડી રહ્યા છે, અને એટલા માટે હજારોની સંખ્યામાં એમને સમર્થન મળ્યું છે. અને આજે છેતરભાઈ વસાવા હાજર થતા પહેલા એમણે કહ્યું છે કે હું લડીશ, અંત સુધી લડીશ, અને એટલે આજે મારે એટલું જ કહેવાનું છે કે સુપ્રીમ કોર્ટ સુધી અમે છેતરભાઈની સાથે છીએ. આમ આદમી પાર્ટી એક એક આદિવાસી સમાજ સાથે છે, એક એક આદિવાસી સમાજના દીકરાઓ સાથે છે, અને જે પણ વ્યક્તિઓ આદિવાસી સમાજની સંસ્કૃતિ ખતમ કરવા માંગે છે એ ભાજપને અને એ ભાજપના નેતાઓને ઘરે બેસાડવા માટે હું અપીલ કરું છું.